રુઝાન બેન ને પણ સાંભળી રુઝાન બેન આપણી સાથે સ્ટુડિયો થી જોડાયેલા છે હવે હવે હું કહેવા માંગીશ કારણ કે આ પોલિટિકલ પાર્ટીઓ અંદર અંદર ઝઘડી જાય છે અને અલ્ટિમેટલી બેનો હેરાન થાય છે અગર તમે આ કેસમાં જો આપણે બંને પોલિટિકલ પાર્ટીની વાત કરીએ જે કોંગ્રેસ હોય ત્યાં કોંગ્રેસ ને ભાજપ હોય ત્યાં ભાજપ આ કેસો આપણે જોયા છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જયારે બી આ થાય છે અંદર અંદર આ લોકો બેનનું કશું નહીં થાય અત્યારે જે બેનનું શોષણ થયું છે આટલા મહિનાઓથી એમને ટોર્ચર કરવામાં આવી એમને રેપ કરવામાં આવી એમને બ્લેકમેલ કરવામાં આવી એના માટે તમારી પાસે કોઈ જવાબ નથી કે તમે અંદર અંદર એકબીજા પર કે આના લાછણ નાખી રહ્યા છો ને ટાઈમપાસ કરી રહ્યા છો મુદ્દો વાત અત્યારનો એ છે કે જયારે આ થઈ રહ્યું છે ત્યારે હું તો કહું છું બંને પાર્ટીઓ જોડે મળીને ઇન્સાનિયતના પોઈન્ટ ઓફ વ્યૂથી કોંગ્રેસમાં બી બહેનો છે ભાજપમાં બી બહેનો છે પણ જયારે બહેનો પોલિટિક્સમાં આવી જાય છે ત્યારે બહેનો ભૂલી જાય છે કે બેન છે એ પછી પોલિટિક્સ ને પોતાના જાતના પોતાના ધર્મ સમજે છે એટલે ત્યાં આપણી ભૂલ છે અને ઇટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધી બહેનો મળીને અને ભાઈઓ બી ઇન્કલુડિંગ ભાઈઓ આપણે આ બંધ કરવાનું છે આ તમારે અંદર અંદર રોટલા નથી શીખવાના હજી એક વાત કહું કે આ કેસ એટલે બહાર આવ્યો છે કારણ કે આ કારણ કે આમાં અગેન એક પોલિટિકલ ગેમ રમાઈ રહી છે અને એટલે આ કેસ એકદમ હેવીલી લેવામાં આવ્યો છે અને બીજું કે કારણ કે મીડિયા પાછળ પડી છે એટલે આ કેસ સિરિયસલી લેવામાં આવ્યો છે ના તો આ બહેનનો કેસ જૂનો છે પણ દાદા કોઈએ ના લીધો પણ જયારે મીડિયાનું પ્રેશર આવ્યું અને પોલિટિક્સ રમાઈ ત્યારે આ કેસ લેવામાં આવ્યો એટલે અલ્ટિમેટલી જે બી આ નાટકો થાય છે તમે જોયું હોય તો અલ્ટિમેટલી એ બહેનને સફળ કરવાનું હોય છે પછી ભલે ને કોઈની પોલિટિકલ પાર્ટી હોય એના માટે આપણે શરમ કરવી જોઈએ ના તમાશાઓ ઓછા કરવા જોઈએ બિલકુલ પંકજ